गुड मॉर्निंग ऑल स्टूडेंट्स। तो विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण नंबर 12 आपणे हेरोनનું सूत्र હવે આપણે અભ્યાસ કરશું। સંભાળ ચેપ્ટરની અંદર આપણે બધા દાખલા થિયરી એ બધું અભ્યાસ કરી ગયા। આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, પ્રકરણ 12 હેરોનનું સૂત્ર। तो हेरोन सूत्र शा माटे उपयोग में लेवामां आवे छे, हेरोन सूत्र नो शू उपयोग छे अने हेरोन सूत्र की मदद थी शू आपणे शोधी शकीए। त्रिकोण माटे कोने माटे आपणे उपयोग में लीए छे हेरोन सूत्र? त्रिकोण माटे। केम त्रिकोण माटे हेरोन सूत्र नो उपयोग करवो पड़े? तमे कहशो के साहेब त्रिकोणनो क्षेत्रफळ शोधवू होय तो एना माटे तो आपणे जोडे सूत्र छे। तो त्रिकोणनो क्षेत्रफळ त्रिकोणनું क्षेत्रफळ છે એ શોધવા માટે તમારી જોડે સૂત્ર તો છે ને વિદ્યાર્થી મિત્રો, કયું છે તમે અત્યાર સુધી અભ્યાસ કર્યા? એક તો કે 1/2 × π/વેધ, આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે। તો આ જે સૂત્ર છે એમાં પાયો કોને કહેવાય, વેધ કોને કહેવાય એ આપણે જાણી લઈએ। આ એ બી સી અને આ ડી, તો આ જે છે એ વેધ છે, આ નીચેનો ભાગ છે એ તમારો શું છે, પાયો છે। એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે 1/2 × π/વેધ। હવે તમે કહો છો કે સાહેબ વેધ કઈ રીતે દોરવામાં આવે? તો કે એક શિરોબિંદુમાંથી એની સામેની બાજુએ લંબ દોરવામાં આવે એનું શું કહેવામાં આવે? વેધ કહેવામાં આવે। શું કહેવામાં આવે? વેધ। એટલે કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ તરફ એક રેખા દોરવામાં આવે તો એને શું કહે છે? વેધ કહે છે। વેધ હંમેશા કેવો હોય? લંબ હોય। કેવો હોય? હંમેશા લંબ હોય, એટલે કે 90 ખૂણે હોય। તો આ સૂત્રના મદદથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। પણ હેરોનનું સૂત્ર છે એ પણ ક્ષેત્રફળ માટે વપરાય છે, અને કોના ક્ષેત્રફળ માટે? તો કે ત્રિકોણના ક્ષેત્રફળ માટે। તો કે સાહેબ 1/2 π/વેધ પરથી અમે ત્રિકોણનું ક્ષેત્રફળ તો મેળવી શકીએ છીએ, તો હેરોનના સૂત્રની શા માટે જરૂર પડી? તો કે હેરોનના સૂત્રની એટલા માટે જરૂર પડી આપણે કે હેરોનનું ક્ષેત્રફળ જે છે સૂત્ર છે એ બી સી, ત્રિકોણનું નામ આપી દીધું, કે જ્યારે તમને વેધ ન આપેલો હોય, જ્યારે તમને વેધ ન આપેલો હોય એટલે કે ત્રણેય બાજુના ખાલી માપ જ આપેલા હોય। ધારો કે આ બાજુનું માપ એ છે, આનું બી છે અને આનું સી છે। જ્યારે ત્રણે ત્રણ બાજુના તમને માપ આપેલા હોય ત્યારે તમે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો। જો અહીંયા તમને ક્યાં દેખાય છે વેધ આપેલો છે? ના, જો તમને વેધ આપેલો હોત તો તમે ડાયરેક્ટ શોધી શકો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 π/વેધ। પરંતુ જ્યારે પણ વેધ ન આપેલો હોય એટલે સમજી જવાનું કે હેરોનના સૂત્રના મદદથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે। અને હેરોનનું ક્ષેત્રફળ શોધવું હોય, હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ ત્રિકોણનું શોધવું હોય તો તમને ત્રણે ત્રણ બાજુના માપ આપેલા હશે। હવે જોઈએ કે હેરોનનું સૂત્ર છે, પણ એના પહેલાં એક જોઈએ કે કાટકોણ ત્રિકોણ તમને કીધું હોય કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો એનું સૂત્ર શું છે? તો કે 1/2 અને કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર, કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર। એટલે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો 1/2 અને કાટખૂણો બનાવતી બાજુઓનો શું કરવાનો, ગુણાકાર કરવાનો, કઈ રીતે સમજીએ આપણે? ધારો કે હું અહીંયા કાટકોણ ત્રિકોણ દોરું છું, આ એ આ બી અને આ સી, આવો કાટકોણ ત્રિકોણ તમને પરીક્ષામાં આપેલું અને પૂછ્યું હોય કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, તો કાટખૂણો બનાવતી બાજુ એટલે કે જે ખૂણો, જે જગ્યાએ ખૂણો 90 બને છે એવી બે બાજુ કઈ છે? તો એક આ બાજુ છે અને એક આ બાજુ છે। તો આ બંને બાજુ શું બનાવે છે? કાટખૂણો। તો આ બંને બાજુનો શું કરવાનો, ગુણાકાર। તો 1/2 × કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર, એટલે આ બાજુ અને આ બંને બાજુ ભેગી થઈને શું બનાવે છે? કાટખૂણો। તો આ બંને બાજુનો શું કરવાનો, ગુણાકાર, અને 1/2 એટલે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે। પછી એક છે સમબાજુ ત્રિકોણ,
समबाजु त्रिकोण नु क्षेत्रफल। जो समबाजु त्रिकोण नु क्षेत्रफल हूँ तमने अत्यारे याद रखाऊ छू, पण एक दाखलो आवे छे एनी अंदर हूँ साबित करीने बताईश कि आ सूत्र कई रीते आवे छे हेरोनना सूत्रनी मदद थी। जो समबाजु त्रिकोण तमने कीधु होय तो वर्गमूल त्रण भागाकारमां चार गुणिया लंबाईनो वर्ग अथवा एनु बाजूनू माप आपी हुए एनो वर्ग कर दीवा एटले तमने शुं मळशे समबाजु त्रिकोणनुं क्षेत्रफळ। हवे समबाजु त्रिकोण कहेवाय कोने, तो कि जेनी त्रणे त्रण बाजूना माप केवा होय सरखा होय एवा त्रिकोणने समबाजु त्रिकोण कहेवाय। पछी समद्विबाजु त्रिकोण, तो कि जेनी बे बाजूना माप सरखा होय, कोई पण बे बाजूना माप सरखा होय एने समद्विबाजु त्रिकोण कहेवाय। अने विषमबाजु त्रिकोण के जेना त्रणे त्रण बाजूना माप केवा होय अलग अलग एटले के जुदा जुदा होय एने विषमबाजु कहेवाय। त्रिकोणनुं क्षेत्रफळ सूत्र तमे जाणो छो, 1/2 पायो ગુણ્યા વેધ। काटकोण त्रिकोणનું क्षेत्रफळ 1/2 काटखूणों बनावती बाजूओनो गुणाकार। अने समबाजु त्रिकोणनुं क्षेत्रफळ वर्गमूळमां 3 ભાગ્યાકારમાં 4 લંબાઈનો વર્ગ એટલે બાજુનો માપનો શું કરવાનો વર્ગ। તો આ ત્રણ સૂત્ર તમે નોટ ડાઉન કરી દો, પછી આપણે હેરોનું સૂત્ર જાણીએ। હવે વિદ્યાર્થી મિત્રો, હેરોનનું સૂત્ર હું લખું છું અહીંયા, હેરોનનું સૂત્ર। તો હેરોનનું સૂત્ર શું છે અહીંયા લખી દઉં, જો પહેલાં આખાનું વર્ગમૂળ કરી દેવાનું, એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી વર્ગમૂળમાં, બરાબર। આ સૂત્ર છે હેરોનનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ત્રિકોણનું। હવે આપણે સૂત્ર તો લખી દીધું, પણ એ પરિચય કરવો પડશે ને કે એસ શું છે, એ શું છે, બી શું છે અને સી શું છે। તો એ જાણવા માટે હું પહેલાં એક ત્રિકોણ દોરું, ધારો કે આપણે આ ત્રિકોણ દોર્યું, ધારો કે ત્રિકોણનું નામ આપું હું એ બી સી। તો જો પહેલાં બાજુઓના માપ લખું છું, આ એ છે તો એની સામેની બાજુ છે હું નાનો એ લખું છું, બીની સામેની બાજુ નાનો બી લખું છું અને સીની સામેની બાજુ નાનો સી લખું છું, લખાઈ ગયું। તો આ જે એસ છે એ તમારો શું દર્શાવે છે, અર્ધ પરિમિતિ। શું દર્શાવે છે, અર્ધ પરિમિતિ। શું દર્શાવે છે, અર્ધ પરિમિતિ। પણ અર્ધ પરિમિતિ પહેલાં મારે આ પરિમિતિ શબ્દ વિશે જાણવું જરૂરી છે। તો પરિમિતિ આપણે કોને કહીએ, ધોરણ 8 યાદ કરો કે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો આપણે શું કરવું પડે, જો ત્રિકોણની પરિમિતિ હોય કે ચોરસની હોય કે લંબચોરસની હોય તો પરિમિતિનો અર્થ એવો થશે કે તેની બધી બાજુનો શું કરી દેવાનો સરવાળો। ધારો કે અહીંયા ત્રિકોણ એ બી સી છે, તો દેખો ત્રિકોણ એ બી સીની પરિમિતિ તો શું થશે, એ પ્લસ બી પ્લસ સી, એટલે કે ત્રણે ત્રણ બાજુનો શું કરવો પડે સરવાળો। ધારો કે તમને ચોરસનું પૂછ્યું હોત, તો કે ચોરસમાં ચારે ચાર બાજુના માપ કેવા હોય, સરખા હોય, એ એ અને એ, તો તમને ચોરસની પરિમિતિ પૂછે તો તમે ચારે બાજુનો શું કરો સરવાળો, એ પ્લસ એ પ્લસ એ પ્લસ એ, એ પ્લસ એ પ્લસ એ પ્લસ એ, એટલે કેટલા એ થાય, 4a। તો આ ચોરસની પરિમિતિ, એ રીતે લંબચોરસની પરિમિતિ પણ આપણે મેળવી શકીએ। પરંતુ અહીંયા આપણે ત્રિકોણની વાત કરી છે, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણે ત્રણ બાજુનો સરવાળો, તો એ પ્લસ બી પ્લસ સી। પરંતુ આપણને અહીંયા શબ્દ વાપર્યો છે અર્ધ પરિમિતિ, એસ એટલે અર્ધ પરિમિતિ, એનો મતલબ શું કે જે પરિમિતિ મળે એને બે વડે ભાગી દેવાની। તો આ ત્રિકોણ માટે જુઓ, પરિમિતિ જુઓ એટલે ત્રણે ત્રણ બાજુનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી, તો આ એ પ્લસ બી પ્લસ સી અને અડધી છે એટલે બે વડે ભાગી દો એટલે આ શું મળી જાય, અર્ધ પરિમિતિ, એ પ્લસ બી પ્લસ સી ભાગાકારમાં 2। અર્ધ પરિમિતિ માગી હોય ત્યારે પહેલાં ત્રિકોણની પરિમિતિનો સરવાળો કરી દેવાનો ત્રણે ત્રણ બાજુઓનો, ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો કરીને બે વડે ભાગી દેવાનો એટલે અર્ધ પરિમિતિ મળી જશે તમને। પછી આવે છે એ અને બી અને સી શું છે, એ બી અને સી એ બાજુઓના, એ ત્રિકોણની બાજુ એ બાજુઓના માપ છે, શું છે, બાજુઓના માપ છે। જો બાજુઓના માપ તમને સેન્ટીમીટરમાં આપે, મીટરમાં આપે, ગમે તેમાં આપશે, એ બી સી શું દર્શાવે છે, બાજુઓના માપ। તો હેરોનનું સૂત્ર એકદમ સરળ જ છે, પહેલાં તમારે એસની કિંમત શોધી દેવાની અને પછી એ બી અને સીની કિંમત તમે સૂત્રમાં મૂકી દેશો એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે। મેં તમને પહેલાં કીધું હતું કે હેરોનનો સૂત્રનો ઉપયોગ શા માટે થાય છે, કે જ્યારે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ આપેલા હોય ત્યારે હેરોનના સૂત્રની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ હેરોનનું સૂત્ર છે તમે યાદ કરી લેજો,
અને હવે આપણે અગાઉ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે મળીશું અને એના દાખલા આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. આ તમારી નોટબુકમાં લખી દેજો સૂત્ર અને તૈયાર પણ કરી લેજો.